નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હું ત્રિયા રાજની સ્વામીની તિલોત્તમા. મારા રાજમાં પ્રવેશ કરનાર પુરુષો મોતને વરે છે અને તે મારા રાજ પર ચઢાઈ કરી દુષ્ટ. હા રાણી તિલોત્તમા, તને મારા રાજ્યની રાણી બનાવવા, આ તારું રૂપ માણવા. તિલોત્તમાનું આ રૂપ પામર પુરુષોના પડખા સેવવા માટે નથી. ધરતી પર હજુ સુધી કોઈ એવો પુરુષ પાક્યો નથી જે મને જીતી શકે કે મને છુકાવી શકે. પ્રભુ, હવે તો હદ થાય છે. આ તિલોત્તમાના શ્રાપનું નિવારણ કરવું જોઈએ, નહીંતર. કોઈના શ્રાપનું નિવારણ હું શી રીતે કરું સીતે? હા પ્રભુ, પણ તિલોત્તમા સાધારણ સ્ત્રી નથી, એ સ્વર્ગની શ્રાપિત અપ્સરા છે. કોઈ ચડિયાતો પુરુષ મળશે ત્યારે જ એના શ્રાપનું નિવારણ થશે. ને નિવારણ નહીં થાય તો પુરુષોથી સદાય વંચિત રહેવાના એના શ્રાપને લીધે અને પોતાના રૂપના ઘમંડમાં તિલોત્તમા કેટલાય પુરુષોના જીવ લેશે, કેટલી નારીઓ વિધવા થશે અને કેટલાય નિર્દોષ બાળકો અનાથ થશે. એટલે જ પ્રભુ, હું આપને વિનંતી કરું છું, આપ સ્વયં કંઈ કરો. સીતે, હું તમારું વેણ નહીં ઉઠાવું, પણ તિલોત્તમા જેવી રૂપ ગર્વિતાનું ઘમન ચૂરે ચૂરા કરી શકે એવો પુરુષ પૃથ્વી પર પાકશે ત્યાં સુધી ત્રિયા રાજનું રખોપું મહાબલી અનુમાન કરશે. મને ક્ષમા કરો પ્રભુ, હું અખંડ બ્રહ્મચારી, મને ત્રિયા રાજની ચોકી કરવા મોકલી સંકટમાં ન નાખો. હનુમાનજી, તમે તો સૌના સંકટ હરનારા છો. તમે ત્રિયા રાજનું રક્ષણ કરશો, કોઈ પણ પુરુષને ત્યાં જતો અટકાવશો તો હત્યાઓ અટકશે. જેવી આજ્ઞા પ્રભુ. એવો પુરુષ ક્યાં મળશે, ક્યારે મળશે? કળિયુગમાં, દરિયાના બેટમાં, માછલીના પેટમાં.
મહારાજ. લ્યો, આપના માટે હું ભોજન લાવ્યો છું. કેમ ભાઈ, તું કેમ અહીંયા ઉભો છે? આગળ આવ પ્રભુ, આ ગરીબના સુકા રોટલાનો સ્વીકાર કરો. લાવ બેટા. અરે, આ શું કરી રહ્યા છો મહારાજ? મિસ્ટરને છોડી સુકા રોટલામાં તમારું મન ગયું? તારા અમીરાતના મિષ્ટાન કરતા આ સુકો રોટલો મને વધારે સ્વાદિષ્ટ લાગે છે. ભીખ માંગનારા સ્વાદને શું જાણે? મૂર્ખ, તું જ કઈ જાણતો નથી. આજો આલખ નિરંજન. આજો ગરીબોનું લોહી ચૂસીને પકાવેલી તારા પકવાનની રોટલી, એમાંથી લોહીની ધાર ટપકે છે. અને આ ગરીબની પરસેવાની મહેનતની રોટલી, એમાંથી દૂધની સરવાણીઓ ફૂટે છે. મને માફ કરો બાપજી, આપ ખરું કહો છો. બાપજી, મારે ઘેરે આજ શ્રીમદનો પ્રસંગ છે, એ એમ કેમ પાર ઉતરે અને મારો વંશ વેલો અખંડ રહે એવા આશીર્વાદ આપો બાપજી. જા, શાંતિથી તારે ઘેર જા. મા રાંડલ તારા ઓરતા પૂરા કરશે.
માં ખમૈયા કરો માવડી, અમારી ગોળણી તમને પૂગી ને? હા, તમારી ગોળણી પૂગી. જાઓ ફૂલો ફલો ને લીલા લહેર કરો. દીકરી તું કેમ રોય છે? તને શું દુઃખ છે? માં, 8-8 વર્ષ થયા એના લગ્ન થયા ને, હજી એનો ખોળો ખાલી છે. આશીર્વાદ દો માં. દીકરી દીકરી માં, તમે કેશોની બાધા આખરી રાખીશ, તમને સોનાનું છત્તર ચડાવીશ, પણ મારું વાંઝ્યા મેનું ટાળો માં, મારું વાંઝ્યા મેનું ટાળો. દીકરી, હું રાંધલ, વચને વાતો કરનાર અને થાપે દીકરા દેનાર, પણ સરસ્વતી સાંભળી લે કે આ ભવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. માં, સુરજની પટરાણી, તમે આવું બોલો છો? હા દીકરી, દીકરો કે દીકરી દેનાર હું પોતે જ તને કહું છું કે આ ભવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. નહીં તો ચપટી ચોખે ને ચુંદડીએ તારા ખોડો ભરી દે. તો પછી આ જન્મારું જીવવાનું શું કામ છે? પગલીનો પાળનાર દેનાર તમે, તમે જો ના પાડે બેટા, તો બીજું મારા મેણા કોણ ભાંગશે? માં, કોઈ નહીં, કોઈ નહીં માં, કોઈ નહીં, કોઈ નહીં. અરે, જેનું ભગવાન રૂટે એનું તો બહુ બગડ. મારા અંદરે જ્યાં કહી દીધું સંતાન નથી, તો બીજું કોણ વાંઝે મેળું ભાંગશે? વાંઝે અત્યાર કરતા તો મારું સારું. જેનો ભગવાન રૂઠે એનો ભાવ બગડે. માં રાંધલે જ કહ્યું કે સંતાન સુખ નથી, બીજું કોણ એના વાંઝ્યા મેળા ભાંગે? સરસ્વતી, આ ભાવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, સંતાન સુખ નથી, વાંઝ્યા અવતાર કરતા તો મરવું સારું, મરવું સારું. હવે તો એક જ માર્ગ છે, આત્મહત્યા. મોત, મોત. આલેખ નિરંજન, આત્મહત્યા પાપ છે મૈયા. પાપ એને પુણ્યની પરવા. મરવા જનારને મન નથી હોતી. મને મરવા તો જોગી રાજમાં. ના મૈયા, ના મૈયા. કહેનાર ભગવા ભેગધારી, તું ભીતરના ભેદને જાણતો નથી. જાણું છું મૈયા, બધું જ જાણું છું. જાણતો હો તો પુત્ર બને પેટે અવતાર લે અને ભરી દે મારું ખાલી ખોળો, મઠાડી દે મારું વાંઝ્યા મેળું, તો હું માનું ભાગ્ય લખનાર ભગવાન થી તારા ભેગની ભક્તિ મોટા છે. મારી ભક્તિની શક્તિના જોરે તને પલમાં પુત્ર આપીને તારું વાંઝ્યા મેળું ટાળી શકું છું, પણ ઈશ્વરની અવગણના કરીને મારાથી ચમત્કાર ન સર્જાય મૈયા. તો પછી પુત્ર આપવાની ખોટી લાલચ આપી મારું માર્ગ ન રોક. ખોટી લાલચ નથી આપતો મૈયા. તો જીભા જોડી મુખ મને મરવા દે. તને મરવા દઉં તો મારો જોગ લાજે. મને જીવાડવી હોય તો વાંઝ્યા મેળું ભાંગીને મારો ભાવ સુધારી દે. જો ભવ સુધારવો હોય તો આ ભેગધારીને વચને બંધા. જે દી તારા પુત્રને પાછો લેવા આવું તે દિવસે એક પલનું મોડું કરાવી ના પુત્ર મને સોંપી દેજે. જોગીરાજ, મારા વાંઝ્યા મેળા ભાંગતા હો તો સૂરજની સાખી મારા સેતાના શિંગારના સોગન ખાઈને કહું છું કે એની સાથેની માયા ઘડીના છઠ્ઠા ભાગમાં મૂકી દઈશ. તો લે આ બબૂત, પાણીમાં ઘોળીને તારા ધણીને પાઈ દેજે. તારા ઘરે પારણું બંધાશે. જોગીરાજ. આલાખ નિરંજન. જો આ બબૂત, એક મહાત્મા માયા, એમને મને કહ્યું કે આ તારા પતિને પાણી સાથે પાઈ દેજે, જરૂર સંતાન થશે. પછી હું માતાજીને લાપસી કરીશ, સોનાનું છત્તર ચડાવીશ, આખા ગામ વેચા માંડીશ,
મને કોઈ વાંધો નહીં કે પણ તમે ક્યાં જાઓ છો કોઈ મહાત્મા રાધા ને પણ બહુ દાબી હતી એમની મનોકામના પૂરી થાય એ માટે રાધાના પતિએ બહુત લીધી અને થોડી વાર પછી મરી ગયો હું ત્યાં જાઉં છું પછી આવીને બહુત પીશ તૈયાર રાખજો સંતાન ખાતર પતિ ખોઈશ પતિ ખોઈશ પતિ ખોઈશ પતિ મરી ગયો એ બહુત નહીં સરસ્વતી સરસ્વતી ઉદાસ કા આ ઉદાસી તો હવે મારા જીવ હારે જશે સ્વામી ના ના એવું ન બોલ સરસ્વતી હું પેલી બબૂત ખાવા તૈયાર છું ચાલું છું તો લાવ લાવ ક્યાં છે એ બબૂત પણ સ્વામી મેં બબૂત ફેંકી દીધી છે સરસ્વતી હા સ્વામી પુત્ર મેળવવા માટે હું પતિ ખોવા તૈયાર નથી પણ સરસ્વતી મારાથી તારી આ ઉદાસી જોવાતી નથી ચીરવાતી નથી આ શબ્દો તમારા હોઠ બોલે છે કે હૈયું મારું હૈયું બોલે છે સરસ્વતી તો સ્વામી મને હસતી જોવા માંગતા હો તો તમે બીજા લગ્ન કરી લો સંતાન માટે હું એ સંતાનને મારું સંતાન માનીશ હૈયા સરસો ચાંપીને હૈયાની ભોગ ભાગીશ મારા ભાગ્યમાં સંતાન હો તારી જ કુખે પેદા થયું હોત પણ સ્વામી આજ મારી ઉદાસી તમારાથી જીરવાતી નથી પણ કાલે મને વાંજ્યા મેળા મારશે એ તમારાથી જીરવાશે આવતા જતા મારું અપમાન કરશે ડગલે ને પગલે સૌ મને હળદૂત કરશે એ તમારાથી જીરવાશે પળે પળ મારું હૈયું રોશે મારી આંખમાંથી આંસુની બદલે લોહીની ધાર વહેતી હશે એ તમે જોઈ શકશો સરસ્વતી તમે મને મરવા નહીં દો અને ગામ મને સુખીથી જીવવા નહીં દે એટલે જ કહું છું નહીં સરસ્વતી નહીં લલાટે લખાયેલા લેખ મારા બીજા લગ્નથી લોપાવાના નથી એના કરતા ચાલ ચાલ આપણે ક્યાંક જાત્રા જઈ આવી ગામ બદલવાથી ભાગ્ય બદલવાના નથી જરૂર બદલાશે સરસ્વતી પૂર્વ જન્મના કોઈ પાપ જ આપણને નડે છે આપણે જાત્રાએ જાશું તો એ પાપ ધોવાશે પણ સ્વામી સરસ્વતી ઈશ્વરના દરબારમાં આંસુનું થતું હશે પણ અંધેર નથી માની મમતાનો પોકાર પરમેશ્વરે એક દિવસ જરૂર સાંભળશે અને એક દિવસ આપણા હૈયામાંની શ્રદ્ધાનો જવાબ દેશે એટલે જ કહું છું ચાલ સરસ્વતી ચાલ આપણે જાત્રાએ જઈ આવીએ સ્વામી ચાલ તને મારા સમજો અલે નરમદા આમ આવ આમ બેસ તને ખબર પડી ઓલા ગોદીએ એના ધણીને માર્યો એનો ધણી કાંઈક વાંકમાં આવ્યો હશે પણ એનો ધણીએ ભારે હિંમત વાળો નીકળ્યો હે સામે ગોદીને મારી જેવું ગોદીએ વેલણ કાઢ્યું ને એ તો ખાટલા નીચે ઘૂસી ગયો પછી ગોદી કે તમે ખાટલા નીચેથી બહાર આવો છો કે હું વેલણ સાથે અંદર આવું પછી એને તો એવું માર્યું કે ભાંગી નાખ્યું ધણીનું માથું વેલણે બે તકલા દી નીકળ્યા ધણીનું તો એવું જાણે કે બે દીમાં બેઠો થઈ જશે પણ આ વેલણ નો તો ખર્ચો થયો ને એ તું એમ કરજે તારા ધણી માટે ધોકો જ વાપરજે મારે શું મને તો કોઈની પંચાયત કરવાની આદત જ નહીં મારે તો હું ભલી આ મારું ઘર ભલું ને મારો બનેવી ભલો બનેવી કોણ નથી ઓળખતી ભગવાન ઓલો દ્વારકાધીશ આ રૂકમણી મારી બેન થાય હા હું જઉં છું માસી અરે હાલી ક્યાં બેસ બેસ
આપણા ગામની ઓલી સરસ્વતી નહીં, મુઈ વાંજણી છેલ્લા 8-10 મહિનાથી દેખાતી જ નથી. ભગવાન જાણે ક્યાં ગઈ હશે ને ગામમાં ક્યારે પાછી પડશે. મારે શું, હું તો કોઈની પંચાયત કરતી જ નથી ને. મારે તો હું ભલી, આ મારું ઘર ભલું ને મારો ભગવાન ભલું. યાત્રા પૂરી કરી પાછા ફર્યા છતાં આજે આથમતા આયખાનો અણસાર સાંપડ્યો નથી. ક્યારે સાંપડશે પ્રભુ, ક્યારે? અરે આ સવાર સવાર ના ક્યાં વાંજણી નું મોડું જોયું? આ ભાગણી થોડી મોડી એ નથી ઉઠતી. મુઈ વાંજણી. સવારના પોરમાં ક્યાં વાંજણીને શકુન થયા? એમ જાત્રા કરે થોડા બાળક મળે છે. વાંજિયા રહેવું એના કરતા તો ચેર ખોઈને મરી જવું સારું. પ્રભુ, મારી એક ધારી જાત્રા તને અધૂરી લાગે, મારી પૂજા ભક્તિમાં તને ક્યાં ઓછપ લાગે? એવા તે ક્યાં પાપ મેં કર્યા છે કે તે શ્રીનો અવતાર દીધો પણ સંતાન નથી દેતો? તું એમ ઈચ્છે છે કે ગામના મેણા મને રીપાવે? ના, તારી એ ઈચ્છા પૂરી નહીં થવા દો. જો જો આ જહેર ભક્તનું મૃત્યુ વાંચીને તારે તારી જાતને ભગવાનમાં ખપાવી છે. હું મરીશ, તારે સામે મરીશ. અબ ઘડી જ મારા પ્રાણ દઈશ. મહાત્મા એ મને આપેલી ભભૂત મેં આ ઉકેડે ફેંકી હતી. હવે ગામમાં કોઈ મને વાંજે મેળા નહીં મારે, મારું અપમાન નહીં કરે, મને હડદુત નહીં કરે. શક્ય છે કે આ કદાચ કોકનું પાપ હશે. નહીં, કદાચ કોક વખાણ માર્યો અને અહીંયા મૂકી ગયો. આજે તું આને ઉછેરીશ, પણ એક દિવસ જ્યારે એનો સાચો હકદાર આંગણે આવીને ઉભો રહેશે ત્યારે તારે આને પાછો આપી દેવો પડશે. સમય આવે પુત્ર પાછો લઈ જઈશ, પુત્ર પાછો લઈ જઈશ. તમને ભલે ભરોસો ન હોય પણ મને ખાતરી છે, આ મારો દીકરો છે, મારું સંતાન છે, મારું લાલ છે, મારો દીકરો. રામ રામ માસી. રામ રામ. બની ઠણી ને ક્યાં હાલ્યા? કોઈના લગ્ન માં ના આવે, ઉઠમણા માં. આમ બની ઠણી ને હવે આ તો સાદા માં સાદા છે, ઘર માં એ નથી પહેરતી. પણ શું થાય, આ તારા માથા હોસ્તી લાવે તા નહીં એટલે ક્યારેક ક્યારેક પહેરું છું. અરે માસી, લગ્નના તાણે લગ્નના લુગડા શોભે ને મરણના તાણે મરણના. એટલે હું આ તું એમ કહેવા માંગે છે કે મારા જન્મ દિયે મારે કાંઈ ન પહેરવું? હું આ પંચાયત ક્યાં, આ ગામની પંચાયત કરવાનું મૂકીને ને તારું કામ કરતા શીખ, સમજો? આ મને જો હું કોઈની પંચાયત કરું છું, મારે તો હું ભલી, મારું ઘર ભલું ને મારો બનેવી ભલો. અલખ નિરંજન, હું મારો દીકરો નહીં આપું, હું મારો દીકરો નહીં આપું. મૈયા ભિક્ષા દો. મૈયા
આલાક નિરંજન ગોરખ ગોરખ શું છે દુર્ગા ચાલ મંદિરે નથી જવ હું તૈયાર છું માં મંદિરે જાઉ ચાલ બેટા ગોરખ ઉભો રહે મારા દીકરાને કોઈની નજર ના લાગે જા સંભાળીને જજો હા ગોરખ અને દુર્ગા ના મન મળી ગયા છે જાણું છું ભગવાન કરશે ને મોટા થયા પછી એમને વચ્ચે આવો જ મનમેળ રહેશે તો હું એક દિવસ દુર્ગાને આપના ઘરની બહુ ખેલી હજી તો ભેંસ ભાગોડે નથી પહોંચી આવતીકાલના શમણા જોવામાં એટલી બધી ખોવાઈ ગઈ કે અત્યારે આપણે આરતીમાં જવાનું છે એ ભૂલી ગઈ આનંદ મંગલ કરું આરતી જય ગુરુ દત્તની સેવા સુંદર સુખડા લેવા સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરો આરતી જય ગુરુ દત્તની સેવા આનંદ મંગલ કરો આરતી કરો પ્યારો શાલિગ્રામની સેવા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરો આરતી જય ગુરુ દત્તની સેવા આનંદ મંગલ કરો અડસઠ તીરથ ગુરુજી ને ચરણે અડસઠ તીરથ ગુરુજી ને ચરણે ગંગા જમુના રેવા ઉદારણ ત્રિભુવન તારણ અધમ ઉદારણ આવો દર્શન દેવા આવો દર્શન દેવા આનંદ મંગલ કરો આરતી જય ગુરુ દત્તની સેવા આનંદ મંગલ કરો જનોને કહે પ્રીતમ એવા
સંત જનો ને હરી ના જન હરિ દેવા ગોરખ ત્યાં શું જોયે છે? ઓલા સાધુ ને દુર્ગા, કોણ જાણે કેમ પણ એ ભગવો રંગ મને બહુ જ ગમે છે. આરતી લીધા પછી ઘડીક ઊભો ન રહ્યો. આ રંગ જો, દે જવાબ. જવાબ તો તું મને દે કે હાથ ધોઈને મારી પાછળ શા માટે પડી છો? સાચું કહું, ઘણી વાર તો હૈયાની વાત હોઠ સુધી આવું આવું થાય છે ને ગળે આવીને અટકી જાય છે. મેં હું કહી શકતી નથી, પણ આજે આજે તો થાય છે કે કહી જ દઉં. તું ભલી થઈને કહી જ દે. કેવું પણ છે? અરે તું તો હાવ ભોગો છે. મારી આંખોમાં ઉઠતા અક્ષરો તો તું વાંચી શકવાનો નથી ને હું કઈ હનુમાનજી નથી કે હું ચીરીને દેખાડું. એટલે હવે તો બોલીને જયું હળવું કરવું પડશે. બાકીનું બધું તો દુર્ગા બડબડ કરે છે, પણ જે બોલવાનું છે તો બોલતી જ નથી. દુર્ગા, આપણે તો નાનપણના ભેરું. એક ભેરું પોતાના હૈયાની વાત બીજા ભેરું ન કરે કે? દુર્ગા, તારે મન આપણે નાનપણના ભેરું ને મારે મન તો આપણે ભવો ભાવના ભેરું છીએ. દુર્ગા, મારે પણ તને એક હૈયાની વાત કરવી છે. કે ને? દુર્ગા, કોણ જાણે કેમ પણ મને એમ લાગે છે કે આપણા માર્ગ નોખા છે. નોખા? હા દુર્ગા, તારો માર્ગ છે વાલનો, મારો માર્ગ છે વૈરાગનો. ધત તેરે કી, 12 વર્ષે બાવો બોલ્યો તો કે નખો જ જજે. અરે ગોરખ, પણમાં પ્રભુ બિરાજે છે, પણમાં રહેલા પ્રેમ રૂપી પ્રભુને પીછણ. બાકી વાલનો રસ્તો માણ્યા વગર વૈરાગને રસ્તે ચડીશ તો એક દિવસ વાલને વૈરાગ બેઉ ખોઈશ. માટે હે ગોરખ, હું મારા માવતરને મોકલું કે તું તારા માવતરને મોકલે છે? શા માટે? આપણા સગપણની વાત કરવા. દુર્ગા, એ તો આપણા ભાગ્યના ચોપડામાં લખાયું હશે, એમ જ થશે. હું તો ભાગ્યના ચોપડા ભણી નથી, પણ મને લાગે છે કે તને પ્રેમના પાઠ ભણાવવા જ પડશે. ચાલ, હું તારી ગુરુ, તું મારો ચેલો, આજથી શરૂ કરી દઈએ. દુર્ગા, સ્ત્રી થઈને આવું બોલે છે? બોલે ત્યારે, કાલથી શરૂ કરીશું. ક્યારની વાટ જોતી હતી? મારી વાટ જોતી હતી એમ તે વાટ તો જુએ, માં દીકરીની વાટ જુએ, દીકરી માની વાટ જુએ, બાપ દીકરાની વાટ જુએ, બેન ભાઈની વાટ જુએ. તું મારી વાટ તો કામ જોતી હતી. કહું, તું મને બહુ જ ગમે છે. મારો લોટો પડી ગયો. ઓહો, સમજો તું આમ એકલ દોકલ ભાઈને જોઈને અડપલા કરત. આ તો તારું છે કે મારું મન મજબૂત છે, નહીતર મારું ચિયળ લૂંટાઈ જાત. મારે ગામમાં મો બતાવવા જેવું ન રહેત. અરે મારે કોક કૂવો ગોજારો કરવો પડે. હટ બાયલા, તું તો આવો ને આવો રહ્યો, ઢાંડા ઝઘડો થયો તોય વાંઢો રહ્યો. શામળા, સાચું કે હો, તને લગ્ન કરવાનું મન નથી થતું? થાય છે ને, પણ શરમ આવે છે. શરમ વગર કે ને કહું, મને રોજ એમ થાય છે કે ગામની ગલીઓમાંથી મારું ફૂલેકું નીકળતું હોય, મારી એક મજાનું ઘર હોય, ઈ ઘરની પરતાળમાં બેઠો બેઠો હું એક નાનકડી દુકાન હલાવતો હોઉં, ઈ
એટલે કે મારી વહુ રતોડામાં બેઠી બેઠી રોટલા ટીપતી હોય, એક મોટો મારી પાસે બેઠો હોય, એક મોટો એની પાસે બેઠો હોય, એક ફળિયામાં રમતો હોય, એક કોળિયામાં ઝૂલતો હોય, એક કાંખમાં તેડ્યો હોય અને એક એક પેટમાં હોય. આટલા બધા છોકરા? હા. તો પરણી જાને? હા, પરણી જાને. રાજા બોલ્યા ને દાઢી હેલી, પરણું કોને? પીપળી ને? કેમ, હું નથી. ચાલ પૂછ મારી બાને. તારીમાં તો આખે આખી મરચાની ગુણી છે, એને પૂછું ને તો મારી દુકાનદારી તો ઢીક મારી પેરીએ બંધ કરાવી દે. વીર પુરુષ થઈ મારી બાથી ડરે છે? અરે વીર પુરુષ તો લગભગ બાથી જ પીતા હોય છે, અને એમાંય તારી બા જેની પાસે ભલ ભલા ટેટા હવાઈ જાય એની પાસે મારા જેવા તુરતુરિયાનું શું ગજું? પણ એક વાર પૂછવામાં તારું શું જાય છે? હા, બીજું કઈ ખાસ નથી જાતો, મારો જીવ જાય છે. તો જવા દે. હા જવા દે. ના ના, કઈ નહીં થાય. જો મારી બા પણ ગોતે છે, તું લગ્નનું પૂછીશ ને તો એ ના નહીં પાડે, તરત જ હા કહેશે. આ ઉંમરે તારી બાને પરણવાનું મન થયું છે? ગાંડા, મારી બાને નહીં, હું તો મારા માટે કહું છું. જો સાંભળ, ઈ જો કે ને તો હા હા કરજે. હાય, હા કરું. ઈ પણ હા પાડશે. હા ચાલ મારી સાથે. અરે પણ ઊભી તો રે, પેલા મને વરરાજાના લુગડા તો પહેરી લેવા દે, હાથમાં હથિયાર ધારણ કરી લેવા દે, અને સૌથી પેલા પડી ગયેલો લોટો ગોતી લેવા દે. લોટા, એ લોટા તું ક્યાં છો? તને લોટી બોલાવે છે. એમની હાય હા કરજે. હા, ડરતો નહીં? તો એમ ડરતો નહીં, ડરતો નહીં કહીને મને ડરવાનું યાદ ના કરાવ. તું જોજે ને, હું તારી મને બે ધડક પૂછી લઈ તારા ને મારા લગન નું. અરે કોણ છે? અરે વળી શું થયું? હવા નીકળી ગઈ, માયા સંકેલાઈ ગઈ. દીપડો છું હું, લોકોને ફાડી ખાઉં છું. આ બધું કહેવા માટે તું અહીંયા આવ્યો છે? હા, મારા રોયા બધી વાતમાં હાય હા. અરે ભાઈ, બધી વાતમાં હાય હા કરવાનું આને મને ટીકવાડ્યું છે. બાકી હું તો મારા લગ્નનું નાતરું દેવા આવ્યો છું. નાતરું? નહીં નહીં, નોતરું દેવા આવ્યો છું. તારા લગ્ન છે? હા. કોની હારે? આ સમજુ સાથે તમે મારા લગ્નમાં આવશો ને? હા આવીશ. રોયા મને એકલી ને ભર જોવાની મેલી ને હાલતા છે. તમને એકલા ને ભર જોવાની માં મૂકીને તું કામ હાલતા થયા? અરે તું કામ તમને ભેગા લઈને નો ગયા. મારા રોયા, શું બોલ્યો તું? કઈ નઈ કઈ નઈ, હું તો સમજુ ના બાપ નો ખરખરો કરું છું. તો ઠીક, તો હવે અમારા લગ્ન નું પાકું ને? હા પાકું. હા, પણ એક શરતે. શરત? જો સાંભળા, ગામ આખું જાણે છે કે આ તાપી ને ઓલી નર્મદા ની જેમ ગામની પંચાયત કરવાની આદત જ નથી. નથી લાગે જ. મારે તો હું ભલી, મારું ઘર ભલું, ને મારા બનેવી ભલા. બનેવી? હા, ઓલા દ્વારકાધીશ.
રુક્ષ્મણી મારી બેન થાય. ઓહો, ને મારે માસીજી સાસુ થશે. હા, આના બાપની ખૂબ ઈચ્છા હતી કે મને દ્વારકાધીશની જાત્રાએ લઈ જાય. હા, અધૂરી રહી ગઈ. હવે જો તું મને જાત્રાએ લઈ જાય તો આ લગન પાકા. હે, તો લગન પાકા? અરે, તો તમે કયો તો હું તમને શ્રવણની જેમ આ ખંભે ચડાવીને 64 તીરથ કરાવું. અરે, કાંધ દઈને ઠેઠ સ્મશાન સુધી મૂકી જાઉં. મહેમાન આવે ત્યારે રોટલાની કરતી લાણી, દેશ પરદેશ થી મહેમાન આવે ત્યારે રોટલાની કરતી લાણી, ઘરના છોકરાના જીવડા બાળતી, ઘરના છોકરાના જીવડા બાળતી, દૂધમાં નામતી પાણીમાં ડોસીમાં, આય માં ડોસીમાં, આય માં ડોસીમાં, ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. એ હાલો મારી, હાલો હાલો આગળ હાલો, દ્વારકા જાવું છે. પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી ને નાકમાં ખોસતી વાળી, પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી ને નાકમાં ખોસતી વાળી, પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો, પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો, મંડી ગઈ મુઠ્ઠીયું વાળી માં ડોસીમાં, આય માં ડોસીમાં, આય માં ડોસીમાં, ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. ઠાકોરજી તો મારા હદા બને વિને હું ઠાકોરની હાળી, ઠાકોરજી તો મારા હદા બને વિને હું ઠાકોરની હાળી, આવી તે ડોસીઓથી ચેતજો ભાઈ તમે, આવી તે ડોસીઓથી ચેતજો ભાઈ તો, સંખણી નારની એ ગાણી માં ડોસીમાં, આય માં ડોસીમાં, આય માં ડોસીમાં, ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી, આય માં ડોસીમાં, આય માં ડોસીમાં, ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. એ હાલો ડોસી હાલો, દ્વારકા ઘણું આગું છે, આ પગ ઉપર બીજી દ્વારકા પહોંચું. એ ડોસીનું હાલો હાલો કહું છું, હાલો જે દેવની હું પૂજા કરી રહી છું એ તું જ છે. દુર્ગા,
દેવ કઈ અને માનવ નું અપમાન. માનવી કદી દેવ બની શકતો જ નથી. પણ હું તો તને દેવ માની ચૂકી છું. ભલે દેવ મારાથી રૂઠ્યો રહે, પણ પૂજા કરવામાં હું કઈ પાછી નહીં પડું. દુર્ગા, એટલું યાદ રાખજે કે પૂજા કરનારો હંમેશા પસ્તાતો જ હોય છે. પૂજા કરનારને ક્યારેય પસ્તાવો કરવો પડતો નથી. ગોરા, જો માનવી જો પથ્થરને પ્રભુ માનીને એની પૂજા કરે તો પાણામાં પણ પ્રભુને પ્રગટ થવું પડે છે. દુર્ગા, તારી આ ગાંડા ખેલા જેવી વાત કદી પૂરી થવાની નથી અને મને એના જવાબ ચડતા નથી. ક્યાં જા, હું તારા મોઢેથી જવાબ લઈને જમીશ. ને જો મારો પ્રેમ સાચો હશે તો એક ને એક દિવસ એ જરૂર રંગ લાવશે. દુર્ગા, એ રંગ વિયોગનો હશે. હંમેશા પ્રેમ કરનારા વિયોગની આગમાં બળતા જ હોય છે. ને એ વિયોગ પછી એક દી એવો આવશે જ્યારે સંજોગોનો મેહુલિયો વરસતો હશે. તેદી તારી આ દુર્ગા ધન્ય થઈ જશે. ગોરખ ધન્ય થઈ જશે. સુધારવો હોય તો ભેદદારી ને વચને બંધા. જે દી તારા પુત્ર ને પાછો લેવા હું તે દી એક પલનું મોડું કર્યા વિના પુત્ર મને સોંપી દેજે. એક પલનું મોડું કર્યા વિના પુત્ર મને સોંપી દેજે. મારું જીવ જાય પણ જીવથી અટકેરા મારા ગોરખ ને હું પાછો નહીં સોંપું. એ મહાત્મા આવશે તો હું એને ઓળખવાની ના પાડીશ. પણ ગોરખ પોતે ચાલતો થશે તો ડરી ગઈ. એક માળક છે સરસ્વતી, સાધુની વાતમાં ભરમાઈને ગોરખ ભગવા પહેરે એ પહેલા તું એને ભોગ વિલાસની ભૂલ ભૂલામણીમાં ભૂલો પાડી દે. ગોરખને પરણાવી દે સરસ્વતી, નહીં તો એ ચાલતો થશે. ये चाल तो थशे सरस्वती, ये चाल तो थशे. मां, मां शू थयुं? मां बेटा गोरख, तू मने छोड़ी ने चारे तो नहीं जाए ने. मां, तने कोई खराब शमणू आयु छे, तने छोड़ी ने क्या ही नहीं जाऊं. मां नहीं जाए ने, तू खा मारा सब મારી પાસે હાથ મૂકીને કે તું મને છોડીને ક્યાં નહીં જાય. માં, તારા માથા પર હાથ મૂકી અને સોગંદ ખાઉં છું, તને છોડીને ક્યાંય નહીં જાઉં. માં, બસ હવે તારા અહીંયા ટાઢક થઈ સુઈ જા. માં, આરામ કર. બેસ બેટા, મને એક વાતનો જવાબ દે. શું? માં, તને દુર્ગા ગમે છે ને બેટા? માં, આ એક ને એક વાત તું મને શા માટે વારે વારે પૂછા કરે છે? એ માટે કે તું હા પાડ તો દુર્ગાને સાથે તારું સગપણ હું પાકું કરી લઉં. બહુ તાવળી છો માં તું. દિવસોના ક્યાં દુકાળ છે અને મારા બાપા બારગામ ગયા છે, પાછા આવે ક્યાં ના પાડવાના છે? તું જવાબ દે ખા મારા સમ. માં, પાછો તે મને સોગંદની સાંકળેથી બાંધી લીધો. માં, મોઢેથી કહું છું માં, અને સાચે મને નાનપણ સાંભળ. માં, તું મને એક હોંકારો દે તો મારા 32 કોઠે દીવા થાય છે. માં, તારું દિલ મને દુખું. માં, તને જેમ ઠીક લાગે એમ કર. માં, તને જેમ ઠીક લાગે એમ કર. હું કાલે દુર્ગાની માની વાત કરીશ. તમે તો અમારા હૈયાની વાત તમારે હોઠે લાવ્યા છો બેન, તો આ સગપણ પાકું ને? હા હા, ગોરખ જેવો જમાય અમને ક્યાં મળવાનો હતો. ને દુર્ગા દીકરી અમારે આંગણે વહુ થી ને આવે એવા શમણા હું વર્ષોથી જોઉં છું. બસ ત્યારે આવતી આઠમે સારું ચગડ્યું જોઈને સગપણની વિધિ પતાવી દઈએ.
કોણ જાણે કેમ આજે મને બહુ શરમાવાનું મન થાય છે. તારી સાથે વાત કરતા પણ બહુ શરમ આવે છે. તારી સામે નજરથી નજર મેળવવા જાઉં છું ને તો મારા પોપચા શરમના ભારથી ઢળી પડે છે. એ આવું કેમ થતું હશે? તારી પાસે શરમાવું એ નહીં ચાલે. જો સાંભળ, પરણ્યાની પહેલી રાતે ઓરડામાં, એટલે આપણા ઓરડામાં તું દાખલ થજે ને પછી અંદરથી બારણું બંધ કરજે. મેં સાકળ દેજે. હું ઢોલિયા પર શણગારેલી ઢીંગલીની જેમ બેઠી હોઈશ ને તું ધીમે 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 મારી પાસે આવજે ને પછી મારું ઘૂમટું ઉપર કરજે. હું શરમાઈને માથું ઢાળી દઈશ ને તું મારી હડપ પછી ચાલી મારું મોં ઉપર કરજે ને મને પડ્યાની પહેલી રાતે જ ખુલશે. આજે ગોરખ ને દુર્ગા ના હક પણ થાય છે. ગોરખ તૈયાર નથી તો એની માં પરાણે હક પણ કરે છે અને હું આઈ તલ પાપડ છું તો તારી માં તૈયાર નથી. શામળા રો નહીં, લગ્ન કરવાની ના પાડે છે ને પણ આપણને મળતા થોડા જ રોકે છે. અરે પણ એમ થાલા મળીએ એમાં શું મોજ? પરણીને તંતર માંડીએ તો મોજ આવે. પણ તારી માં કહે છે કે હવે મને ચારધામની જાત્રા કરાવ. તો કરાવને જાત્રા? કરાવને જાત્રા? અરે તારી ડોતીને જાત્રા કરવા લઈ જાઉં ચારધામની, ત્યાં સુધીમાં તો હું ડો થઈ જાઉં. તો એના કરતા બાવો થઈ જા. બાવો? હા ની સાંભળ, તારી વાત તો સાચી છે. અમે લગ્ન નો ખર્ચો કરવાની તેવડ તો રહી નથી એટલે બાવો બનીને તને લઈ જાઉં. આલા નિરંજન. અરે ગંગા માસી તારા ક્યાં ગયા તમે? ચાલો એક એક ખાલ ઉપાડી લો, માથે લુગડું ઢાકો કે કોઈને નજર ના લાગે. હા એ તો બધું બરાબર છે. તમે અહીંયા શું કરો છો? મારા દીકરાના સપન નું મુહૂર્ત સાચવાનું છે. તમે તૈયાર નથી? ચાલો મોડું થાય છે. આખરે તે ગોરખ ને ફસાયો ખરો દુર્ગા? ફસાયો શેનો? એમ કે મારી પૂજા ફળી ને પાણામાં પ્રભુ પ્રગટ્યા. અને દુર્ગા પાણ્યા પછી તું રોજ એની પૂજા કરજે. વા ધોકે ધોકે ગોરખની જેમ શું ખીખી કરો છો? પણ હજી એ લોકો કેમ નથી ખાણા? અરે આવતા જ હશે. બિચારો બળદિયા ને હાલતા વાર લાગે ને. થપ્પડ માં વળી બળદિયા ક્યાં થયા? લે બિચારા ગાડું ભરીને લુગડા ને દાગીના હોય એટલે વજન હારે હાલતો વાર તો લાગે ને. પણ દુર્ગા તું એ તારી સાસુ ને ગાડો ભરીને દીકરા દેજે. હે પ્રભુ, તું તો જાણે છે કે આ સંસાર મને અસાર લાગે છે. ભગવાન, નથી મારે આ સકપણ કે લગ્નના બંધનમાં બંધાવ કે નથી હું આશા ભરેલી મારી માનું હૈયું કચડી શકતો. તું જ કંઈક મારક કાઢ, તું જ કંઈક મારક કાઢ પ્રભુ. હું મારી અમાનત પાછી લેવા આવ્યો છું. નહીં જોગીરાજ, નહીં. તારું વાંજિયામણું ટાળવા મેં તને દીકરો દીધો હતો. હા જોગીરાજ, એને માંગુ ત્યારે પાછો આપવા તું વચન થી બંધાય છો. હા જોગીરાજ. અને તે તારા સૌભાગ્યના સોગંદ પણ ખાધા હતા.
સાચી વાત છે જોગીરાજ, પણ મારો દીકરો હજુ કુમળો ફૂલ છે, કઠોર તપસ્યા માટે એની ઉંમર નથી. મારે હજુ એને પરણાવવું છે, એના બાળકોને રમાડવાને મારે હૈયે હોશ છે. માના હોશ ભર્યા હૈયાને કચેરીને તમે એને લઈ જશો? મૈયા, માયાના તાણાવાણા ક્યારેક એવા મજબૂત બંધન બની જાય છે કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ગોરખ કોઈ સામાન્ય માણસ નથી, ગોરખ એક શક્તિ છે. પણ મહારાજ, તારી પાસે રહેશે તો એ સંસારમાં ખોઈ જશે, પણ મારી સાથે આવશે તો એને જગત જાણશે. માટે મૈયા, મારી અમાનત મને પાછી આપ. નહીં જોગીરાજ, નહીં. કહો તો મો માંગુ ધન આપ, હીરા જવેરાત આપ, આ હવેલી આપ. મારું સર્વસ્વ તમારા ચરણોમાં ધરવા તૈયાર છું. મૈયા, હું તમારું ભિક્ષા પાત્ર એ રીતે ભરી દઈશ કે તમારે ભિક્ષા માટે ભટકવું નહીં પડે. સાધુને લક્ષ્મીની લાલચ આપે છે મૈયા. આજો, આવા સોનાના ટુકડા તો રોજ સાધુને ઠેબે ચડે છે. જીદ ન કર મૈયા, આપેલું વચન પાળ, ગોરખને સોંપી દે. જોગીરાજ, તમે જીદ કરશો તો હું મારું જીવ દઈશ, ને તમારો જોગ લાગશે. મૈયા, જ્યાં સુધી મારી અમાનત પાછી આપવાનો નિર્ણય નહીં લે, ત્યાં સુધી અહીંથી એક ડગલું પણ આગળ વધી શકે. ગામને ચોરે તારી વાટ જોઈશ, મારી અમાનત લઈને જઈશ અને તારે હાથે અનાથ. પુત્રને પાછો સોંપવા તું મહાત્મા સાથે વચન બંધાણી હતી, તારા સૌભાગ્યના સમ ખાધા હતા, ને આ વાત મારાથી સંતાડી. સ્વામી, હું મને એ વાતનું જરાય દુઃખ નથી. અરે, તને પુત્ર મળતો હોય તો મને મારું મોત પણ કબૂલ છે. સ્વામી, સરસ્વતી, પુત્રને પાછો ન સોંપવાની તારી જીતને કારણે કદાચ તું એક દિવસ પુત્રને પતિ દેવ કોઈશ. નહીં નહીં, એવું ના બોલો, એવું ના બોલો. સરસ્વતી, જે મહાત્મા ચપટી ધૂળમાંથી સંતાન આપી શકે છે, જે મહાત્મા પાણીની અંજલી છાંટીને આગ પ્રગટાવી શકે છે, એ મહાત્માની શક્તિઓને ઓળખ. સોંપી દે ગોરખને. નહીં નહીં, હું નહીં સોંપું ગોરખને, હું નહીં સોંપું. મેં આ સગપણ પણ નહીં અટકાવવા દઉં. કૃપા સરસ્વતી, હા, હું ભલે અહીંથી એક ડગલું પણ આગળ ના વધી શકું, પણ તમે તો જઈ શકો છો. તમે જાઓ ને દઈ આવો સપનનું શ્રીફળ. જાઓ, તમે મારા સામ જાઓ, જાઓ. અરે જમના, ઓ જમના, જમના. અરે કહું છું, આ લોકો હજી સુધી આવ્યા નહીં, મને તો એમની ચિંતા થયા કરે છે. રસ્તામાં ક્યાં રોકાયા હશે? અરે સપનનું શુભ ચોગડ્યું ક્યાંક આવશે. તમે આમ ચિંતા કરી કરીને નકામી તબિયત ખરાબ કરશો. અરે પણ હજી સુધી આવ્યા નહીં. આલક નિરંજન, લો આવી ગયા. આવો 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 ભાઈ, આવો. અમે તો તમારી કાગને ડોળે વાટ જોતા હતા અને ચિંતા કરતા હતા, કદાચ લગ્નનું શુભ ચોગડિયું તો ચાલે છે. સગપણ માટે આ ચોગડિયું શુભ નથી, એટલે ગોરખ અમારું સંતાન નથી, એક મહાત્માની અમાનત છે. એ સંસારી થવા નથી સર્જાયો, સાધુ થવા સર્જાયો છે. અને લગ્ન પછી જો એ સાધુ થાય
દુર્ગા દીકરીનો જીવ તરરો રહે એટલે એટલે હું આ સકપણની ના પાડવા આવ્યો છું. સરસ્વતી, આગની સાથે રમત નરમ. સરસ્વતી, જોગીની શક્તિને ઓળખ, સોંપી દે ગોરખને. નહીં, આગના રતનને હું આગથી જુદો નહીં કરું. એ ન ભૂલ સરસ્વતી, ગોરખને પાછો સોંપી દેવા માટે તે તારા સૌભાગ્યના સમ ખાધા હતા. હા હા, ખાધા હતા, પણ ને હવે પાછો નહીં સોંપી તો તારા કપાળમાંનો સૌભાગ્યનો ચાંદલો સદાની માટે ભૂસાઈ જશે. આંગણે પુત્રનું માંડવું બાંધીશ, એ પહેલા તો તારા પતિનો મોત થશે. નહીં નહીં, આંગણામાં મંગલ ગીતો નહીં ગવાય, મરસિયા ગવાશે. નહીં નહીં, પુત્રને રાખવા જઈશ તો પતિ ખોઈશ. તને કોણ જોઈએ છે, પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? હું બેહુ રાખીશ, સમજી? જા, ચાલી જા, અહીંયાથી ચાલી જા, ચાલી જા. માં, ચાલી જા, ચાલી જા અહીંયાથી, ચાલી જા. માં, શું થયું છે? બેટા, બેટા તું એમ કેમ છે ને? હા માં. તું ક્યાં હતો અત્યાર સુધી? મંદિરે માં. મને એમ કે પેલા મહાત્મા તને લઈ ગયા. મહાત્મા? હા બેટા, માં તને સંસારી બનાવવા માંગે છે અને મહાત્મા સાધુ. સાધુ? મને શા માટે માં? કારણ કે મારું વાંજ્યા મેણું દૂર કરવા એણે જ મને ભભૂત આપી હતી ને મારા સૌભાગ્યના સમ દઈને એને મારી પાસેથી વચન લીધું હતું કે જ્યારે એ લેવા આવશે ત્યારે હું તને પાછો સોંપી દઈશ. આજે મને સમજાય છે કે મૂર્તિમાં મને શેનો સાથ સંભળાતો હતો. માં, મારા હૈયામાં રાત અને દિવસ અલખનો નાદ શા માટે સંભળાતો હતો? માં, માં મને ભગવું લુગડું કેમ ગમે છે? આ સંસારમાં મારું મન કેમ લાગતું નથી? માં, એ બધું તારો ભ્રમ હતો દીકરા. ભ્રમ તો આ છે માં, આ સંસાર ભ્રમ છે, આ સંસારની મોહ માયા ભ્રમ છે દીકરા. માં, હવે હું તારો દીકરો નથી, હું તો મારા ગુરુની અમાનત છું. માં, તે એ અમાનત સોંપવાની ના પાડી. માં, જેણે તારો ખાલી ખોળો ભર્યો એને તે ખાલી હાથે પાછો વળ્યો? માં, નહીં માં, નહીં. ક્યાં જાય છે દીકરા? માં, તે કરેલી ભૂલ સુધારવા મારી જાતને મારા ગુરુને સોંપવા જાઉં છું. માં, ના જા દીકરા, ના જા. મને જવા દે માં. તને મારા સમ. માં, માં તને ખબર છે હું તારા સમ તોડી શકતો નથી, હું તારું મન દુખાવી શકતો નથી. માં, નહીં જાઓ. માં, દીકરા કોરેખ. અલગ 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 અલગ. તને શું થાય છે દીકરા? માં, મને મારા પુરુષનો અવાજ સંભળાય છે. મને જવા દે. માં, રજા દીકરા. શા માટે નથી જવા દેતી? આ તારો દીકરો મોતને માર્ગે નથી જતો, મોક્ષને દ્વારે જાય છે. તું રાજી ખુશીથી સામે ચાલી અને મારા ગુરુને એની અમાનત પાછી સોંપી દે. નજા દીકરા. અલાખ નિરંજન. આદેશ. એ મહાત્માને અમાનત છે દીકરી, એને હું કઈ રીતે રોકું? ગોરખ પર મારો કોઈ અધિકાર નથી. જે મહાત્મા એને વર્ષો સુધી જોયા નથી એનો શું અધિકાર છે? ગોરખ જો
આવી ગયો પણ હા ગુરુજી મહારાજ તમે જીત્યા હું હારી લ્યો તમારે અમાનત સ્વીકાર કરો જા દીકરા નહીં ગોરખ પર મારા જેવા કોઈનો અધિકાર નથી ગોરખ મારો છે મૈયા કોણ છે તું હું એ છું જેના ફળ પર આજે ગોરખના નામની ચૂંટણી પડવાની હતી ગોરખ સંસારી થવાની સાધુ થવા સર્જાયો છે મૈયા સંસારી પણ ધારે તો પ્રભુ પ્રાપ્ત કરી શકે છે ને તમારા દેવ દેવીઓ પણ સંસારી છે અમારી પ્રીતને કચડી તમે પ્રભુ નહીં પ્રાપ્ત કરી શકો દુર્ગા મારા અંતરમાં અલખનો નાદ જાગી ચૂક્યો છે હવે જો હું પાછો વળું તો મારો મન ખોલાજે મારા હૈયાના હેતને તરછોડી અંગે ભભૂત લગાડીશ તો તારો મન કો સુધરવાના નથી ગોરખ દીકરી મારા નિશાસા તને અલખને ઓટલે આરાધના નહીં કરવા દે અલખના ઓટલે મારા ગુરુજીની છાયા મારા રખો પાકશ તું જા ચાલ તો થા તારા ગુરુ સાથે પણ યાદ રાખજે એક દિવસ એવો આવશે જ્યારે તારા પર તારા ગુરુની જાન નહીં હોય તમે મારું સર્વસ્વ લૂંટીને જાઓ છો જોગી એકી તમે પોતે કોઈ કામણકારી સ્ત્રીના મોહમાં આવી તમારું અંજામ ઉતારશો ને ત્યારે તમને ખાતરી થશે એટલો તમારો પ્રભુ સાચો છે એટલું મારી પ્રીત સાચી છે મારી પ્રીત સાચી છે આસ તું અલગ આદેશ ગુરુદેવ મારી અંત ઘડીએ તું આવીશ મને ગંગા જળ આપો ને મને દેન દેવા આવીશ ને જરૂર આવશે મૈયા રમ તો જોગી રે ક્યાંથી આવ્યો ભાગી રે
અલાખ નિરંજન. અરે તમે કઈ ની બા, ભિક્ષા દઉં છું. સમજુડી આ શું કરે છે? ભિક્ષા દઉં છું. રેવા રેવા, ના દેવાય. અરે આમને દીધેલું સીધું દ્વારકાધીશ ને પહોંચે. કાં જોગી મહારાજ, અલાખ નિરંજન અને દ્વારકાધીશ મારા મને બી થાય અને હું એને સાળી. મારા ઘરનું એને ના ખપે. અરે મે થોડા ચપટી લોટ લેને કુ આયા હું? મે તો તેરી લડકી કુ લે જાને કુ આયા છું. મારા રોયા બાવા, સમજુ કઈ મને ગામમાંથી નથી જડી. મે એને જન્મ દીધો છે, 9 મહિના પેટમાં રાખી છે. ખોટી વાત છે. તેરે પેટમાં આવડી નાનકડી વાત નહીં ટકતી હે તો આવડી મોટી લકડી નહીં લડકી 9 મહિના કેતે ટકી હોગી? સીધી રીતે ઉસકો મેરે સાથ ભેજ દે, નહીતર નહીતર શું? નહીતર મેં તેરે કુ લે જાઉંગા ઓર બાવી બનાઉંગા. તું મને બાવી બનાવી સેમ? આહા, તું મને બાવી બનાવી સેમ? આહા, તો હાલ હું જાતે તારી ભેળી આવું છું અને આપણે બે ભેળા થઈ ને સાથે જ ગુગરા વગાડ. ઓહો, પણ પછી તારી લડકી કા ક્યાં હોગા? હવે એને તો સામડા હાળે પરણાવવાની છે. તો પરણાવતી કાઈ કુ નહીં, ઉસને તેરે કુ જાત્રા કરવાય. તું પાછી આઈ તો અભી તક શાદી નહીં બનાવી, કાલ આજ શાદી બનાવી ના, નહીં તો મેં તારી લડકી કો લેકે જાતા હું. લડકી કો લેકે જાયગા? બાવા, તારા બાપ નું રાજ છે. મારી સાથે દાદાગીરી કરી છે ને તો તારી દાઢી જ કેજી લઈ. હા તો દાઢી તારે બાપ કી હે? શું બોલ્યો? હા બોલ્યો, મારા બાપ ની સામે જાય લે. સાંભળા તું, એક તો મારે ખર્ચે જાત્રા કરાવી, હવે લગ્ન નો ખર્ચ ને થાય એટલે બાવો થઈને બૈરી જ લેવા આવ્યો છું. બાવો થઈને બૈરી લેવા નીકળ્યો? અરે એકવાર બૈરી ભેળો થા, આફૂળો બાવો થઈ જઈ. હા તે એ વાત મને મંજૂર છે, પણ તમે તો ખાટલો છોડતાય નથી ને મરતાય નથી. મારા રોયા, શું બોલે તો? અરે ભાઈ લગ્ન નથી કરી દેતા એટલે બોલાઈ જવાય છે. કરાવીશ કરાવીશ. હે, આ તો તું મારા વાર જેવો તકલાદી નીકળે ને અધવત થી મરી જાય તો મારી સમજુ બિચારી વિધવા થાય ને, એટલે રાહ જોઉં છું. આ તો 25-50 વર્ષ સુધી તું મરી નહીં જાય, ટકી રહીશ, તો પછી તારા ને સમજુ ના લગ્ન કરાવી. ઓહો હો હો, 25-50 વર્ષ પછી તો સમજુ, આ તો તારે ને મારે ભવ ભવ ની વાટ જોવી પડશે. પણ કઈ વાંધો નહીં, હું ને મારી સમજુ ભવ ભવ સુધી એકબીજા ની વાટ જોશું. લાવ સમજુ, તારી ભિક્ષા ની ભસ્મ મારા કપાળે ચોપડી દઉં. દીકરા, હાલ બેટા થોડું ખાઈ લે, મને ભૂખ નથી માં. આમ દાણા હારે દુશ્મની કરીશ તો કંચન જેવી કાયા કંતાઈ જશે. માં, મુજા ભાગની ની કાયા તો એક કેદખાનો છે, એમાં ફસાયેલો જીવ છૂટવા માથે છે, વલખા મારે છે. છતાંય નથી એ છૂટી શકતો, નથી મોત એની મદદે આવતો. આવું ન બોલ દીકરી, ગોરખે તો ભગવા વસ્ત્રો વાલા કર્યા, એની પાછળ ક્યાં સુધી આંસુ સારીશ? આંસુ તો આંખીઓનો આંસુ પાલવ છે માં, ગોરખની વિદાયનો અવસર ઉજવે છે. અવસર તો આ આંગણે આવશે દીકરી, હવે તારા લગ્નનો. માં, મારા ભાગમાં જો લગ્ન લખાયું હોત તો ગોરખે વૈરાગની વાટ ન ભાળી હોત. દીકરી, થવાનું હતું તે થઈ ગયું, સપનાની જેમ ભૂલી જાય બધું. ને તારા મા બાપનો વિચાર કર, તું ખાતી નથી ને ધાન અમારે ગળે ઉતરતું નથી, તું પરણવાની ના કે છે ને અમને થાય છે કે ક્યારેક મોત આવે. માં, શું ઈચ્છે છે? તારો માંડવો કે અમારા મોત? માં, હા બેટા, હા પાડી દે અમારે ખાતર. લગ્ન કરીને નહીં હું સુખી થઈ શકું કે ન કોઈને સુખી કરી શકું, છતાંય તમે ઈચ્છો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. દીકરે, મારા લગ્ન લેવાશે, આંગણે માંડવો બંધાશે, સાજન માજન આવશે, કંસાર જમણ થાશે, તેની તારી આ દીકરી રખવાલો કરશે.
ને માવતર ને કાંધે ચડી કાયમ માટે ફિરા લેશે. બેટા, આ જગમાંથી, આ ઘરમાંથી. મારો દીકરો હજી ના આવ્યો. માં, મુકોલ માં દવા પી લે. ગોરખ, મારો દીકરો. દીકરી, પૈતરાજી તો આશા મૂકી દીધી છે, પણ આનું ખોળિયું ટકી રહ્યું છે. એક દિવસ દીકરો આવશે અને આધારે તારી ચાકરીને કારણે તારું આ ઋણ અમે કઈ રીતે ચૂકવશું? દીકરી, ક્યારે ચૂકવશું? કઈ રીતે? ગોરખ, જા બેટા, તું પણ ભોજન કરી લે. ના ગુરુદેવ, જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે. તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને? શ્રદ્ધા ન હોત તો ગુરુદેવ, આ માયાવી સંસારની માયા પાણીના પરપોટાની જેમ મારા મનમાંથી એકદમ ફૂટી ન જાય. વાહ, સરસ, બહુ સરસ. વડા ખાઈને ચિત્ત પ્રસન્ન થયું. ગોરખ, જા ગામમાં જઈને બીજા વડા લઈ આવ. જેવી આજ્ઞા ગુરુદેવ. અરે, હમણાં તો તું વડા લઈ ગયો અને પાછો ફરી આવ્યો. હા મૈયા, તારા હાથના બનાવેલા વડા મારા ગુરુને ખૂબ ભાવ્યા. થોડા વધારે આપ, દયા કર માં. દયા તો ડાક્ટરને ખાય, ખાવાનું કઈ મફતમાં નથી આવતું. આવું ના બોલ માં, મારા ગુરુ તારું કલ્યાણ કરશે. તારો ગુરુ એવો તો કયો મોટો ભગવાન છે? મૈયા, મારા ગુરુ મારા માટે તો ભગવાન કરતા વિશેષ છે. તારા માટે ભગવાન કરતા વિશેષ હોય તો વડાના બદલામાં તું મને શું આપીશ? બોલ મૈયા, મારા ગુરુના નામ પર મારા પ્રાણ માગીશ તો એ પણ હું આપીશ. તારો પ્રાણ લઈ મારે કયા ભાવ છૂટવાનું? જો તારા ગુરુ પર તને બહુ પ્રેમ હોય તો વડાના બદલે મને એક આંખ આપ. બસ માં, માગી માગીને એક આંખ જ માગી? અરે, મારા ગુરુના નામ પર પ્રાણ માગ્યો હોત તો પ્રાણ પણ હું આપત. લે માં, ઝટ કર, મારા ગુરુદેવ મારી વાટ જોતા હશે. નહીં માં, મને ભિક્ષા લઈને પાવન કર, મારા ગુરુદેવ તારું કલ્યાણ કરશે. ગુરુદેવ, ગુરુદેવ વડા આરોગો, વડા આરોગો ગુરુદેવ. ના, તું આરોગી લે. ગુરુદેવ, મારી ભૂખ તો આપની સેવામાં તૃપ્ત થઈ જાય છે. તું રડે છે? ના ગુરુદેવ, એ તો એમ જ. જરૂર કઈ થયું છે? ના ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ છો. જો તું માને છે કે હું સર્વજ્ઞ છું તો પછી તે મોં કેમ ફેરવી લીધું? ગુરુદેવ, તારી આંખો ને શું થયું? મામૂલી વરાને માટે તે તારી આંખ આપી દીધી અને મને એનો અણસાર પણ થવા દીધો નહીં. ગુરુદેવ, આંખ તો શું, આપની સેવા મારા પ્રાણ અર્પણ કરવા પડે તો પણ હું આપું. નિરંજન, આંખ ખોલ બેટા. ગોરખ, ગુરુ આપની રે રે અરે જન ગોવિંદ દિયો.
बताय गोविंद दियो बताय। उठ वत्स, आजो तारी सामे सकल ब्रह्मांड ना सर्जनार उभा छे अने तू मारे पगे पड़े छे। आओ अवसर फरी फरी आवतो नथी, आओ एमनो चरण स्पर्श कर। ना गुरुदेव, आपना चरण कमल पासे त्रिलोकना नाथनी कोई कीमत नथी। बेटा गोरख, तू नाथ पंथनी परीक्षा माथी पार उतर्यो छु, आथी हूं तने मंत्र तंत्र रिद्धि सिद्धि अने वेश परिवर्तनी तमाम प्रकारनी सिद्धियो हूं तने आपू छु, परंतु आ सिद्धियों उपयोग तू सन्मार्गे करजे। आलाख निरंजन आदेश। મારા ગોરખ આવ્યો, મારો દીકરો આવ્યો, મારા ગોરખ એ આવશે, એક દિવસ જરૂર આવશે, એ વચન બંધાણો છે, એ વચન બંધાણો છે, પણ એ આવે તે પહેલા મને મોત આવે તો મારા મળતા ને બાળતા ને મારી આંખો ખુલી રાખજો કે હું એને જોઈ શકું। આવું ન બોલ માં, હું થોડું જમવાનું લઈ આવું, તું જમી લે। મારે ખાવું નથી, મારે ખાવું। માં, આમ અન્ન જેલ અખરાજ કરવાથી કઈલા પાછા નથી આવતા, તું ખાઈ લે, તને મારા સાથે। દીકરી, દીકરી તું પારકી જરી, ને અમે તારા અપરાધી, તું આવી સેવા કા કરે। માં, માણવો ભલે ન બંધાનો, વાત નહી બેટા, વચન તારી બાને મેં આપેલું વચન। કઈ માં? કોની માં? આ માયાવી સંસારના સંબંધો તો તેદીથી જ તોડી નાખ્યા છે, જ્યારથી આપનું શરણ સ્વીકાર્યું છે। શરણ સ્વીકાર્યું છે તો જા, છેલ્લા શ્વાસ લેતી તારી માને ગંગાજળ આપ્યા। હા લાખ નિરંજન આલે, તારી માના આત્માને શાંતિ મળશે, મોક્ષ મળશે। હા લાખ નિરંજન આદેશ ગુરુદેવ। માં, માં, માં તારી આશા ભરી, માં તારો દીકરો આવે છે, ગોરખ આવે છે, માં મારા ગોરખ, મારા ગોરખ ક્યાં છે, મારા ગોરખ ક્યાં છે? મૈયા તો આવ્યો, મારા લાડ, તારી વાટ જોવા માં મેં મોતને પણ રોકી રાખ્યો છું। વચન પાળવા ગુરુદેવનું અને આવ્યો છે જોને આવ્યો છે અવધૂતનો જ અવતાર, પણ માયા માયા લગાડી મનડે પછી, અરે છડા પલમાં સંસાર વ્યવહાર।
હા જોગી, એક વાર જ કરવા આવી છું, આવી જોગમીને પણ મુક્ત કરતો જા, જગતની માયા સાથેનો છેલ્લો તાટણો પણ તોડતો જા. મૈયા, સંસારની કેડી કોઈનો સથવારો ઝંકે છે, ને તારા વૈરાગની કેડી તો એટલી સાંકડી છે કે એની પર એકલા જ આગળ વધવું પડે છે. આપણા મન ભલે નોખા પડ્યા વૈરાગી, પણ મારું મન તો તારાથી નોખું નથી પડ્યું. મૈયા, તું કૃષ્ણ હતો ત્યારે તારી આ રાધાને ભૂલીને મથુરામાં વાસ કર્યો, તે લક્ષ્મણ જતી થઈ ભાઈની પાછળ વનવાસ સ્વીકાર્યો, ત્યારે તારી આ ઉર્મિલા આંસુ સાડતી હતી, તે ગોરખ થઈ ગુરુનો સંગ કર્યો. અરે યુગો યુગો થી હું તને પ્રીત કરતી આવી છું, ને તું તું મને વિરહ દેતો આવ્યો છે. હવે આ વિરહમાંથી મને મુક્ત કરતો જા ગોરખ, મુક્ત કરતો જા. જીવન મરણ તો પ્રભુના હાથમાં છે મૈયા, મારા હાથ મૂકવાથી તને મુક્તિ મળે એટલી શક્તિ મારામાં નથી. જે શક્તિ સાધુમાં નથી હોતી એ સતીમાં હોય છે વૈરાગી. મેં મન વચનથી તને પતિ માન્યો છે, જો હું સાચી સતી હોઈશ તો તારો હાથ અડતા જ મારો આ દેહ પ્રાગની ઢગલીથી તારા ચરણોમાં પડશે. મૈયા, જીવતા જી તો તારે અંગે નાણી, પણ મારી એક છેલ્લી અરજ છે, મારી બભૂત તારા અંગે લગાડતો જજે. મુખ હાથમાં દે વૈરાગી, મને મુક્ત કરતો જા, મને મુક્ત કરતો જા. અલાક નિરંજન. નાથપંથી મચેન્દ્રનાથને પ્રણામ. પ્રણામ બજરંગબલી, અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું આપે? કામરુ દેશની ત્રિયારાજની મહારાણી સ્વર્ગમાંથી શાપિત થઈ પૃથ્વી પર આવી છે, એનો શાપ દૂર કરો પ્રભુ. આપ તો સ્વયં શક્તિશાળી છો, એક માનુનીને મુક્ત નથી કરી શકતા. યોગીરાજ, એની મુક્તિ મારા હાથમાં નથી. તો પછી એનું નિવારણ શું? નિવારણ માટે તો નાથજીના ચરણે આવ્યો છું. આપ તો દિવ્ય શક્તિશાળી છો, મારી લાજ રાખવા આપ તિલોત્તમાના ત્રિયારાજમાં પધારો. મહાબલી, જો હું ત્રિયારાજમાં જાઉં તો મારી સાધના મારી તપશ્ચર્યા પર કલંક લાગે, મારો યોગ લાજે. યોગીરાજ, આપ તો મહાયોગી છો, આપની શક્તિઓ આગળ એની શક્તિ કોઈ વિસાતમાં નથી, છતાં આપ એનાથી ડરી જતા હો તો આપની ઈચ્છા. યોગીરાજ, એક દિવસ તમે પોતે કોઈ કામણગારી સ્ત્રીના મોહમાં આવી તમારો આ જોગ ઉતારશો, ત્યારે તમને ખાતરી થશે કે જેટલો તમારો પ્રભુ સાચો છે એટલી જ મારી પ્રીત સાચી છે. બજરંગબલી, જો મારા યોગની શક્તિઓથી તમારી મુક્તિ થતી હોય અને તિલોત્તમાનો પણ ઉદ્ધાર થતો હોય તો હું ત્રિયારાજમાં જવા તૈયાર છું. જય શ્રી રામ. અલખ નિરંજન. ગોરખનાથ, ગોરખનાથ, ઉભરિયો, ઉભરિયો, ઉભરિયો. ઓ ઓ, આગળ યોગ્ય, મારે પણ તમારી સાથે આવું છે, મને તમારી ભેગો લઈ જાઓ, મારે તમારા જેવા જ ભગવા પ્રેરવા છે, મારે માવા થઈ જવું છે. ભલે ભાઈ, પ્રભુનો પંથ તો સૌને માટે ખુલ્લો છે. આલાખ નિરંજન. આદેશ. આલાખ નિરંજન. આદેશ. ઉભરિયો, ગોરખનાથ એમને ન લઈ જતા. શામળા, તું જઈશ તો હું કૂવો ગોઝારો કરીશ, અને તું મને રોકીશ તો હું દરિયો ગોઝારો કરીશ, તો હું છાપેથી કૂદકો મારીશ, તો હું પહાડની ટોચ ઉપરથી હેઠો પડીશ. પણ શા કારણે ભાઈ? અરે આની મહાકાય માં મને ઘૂઘરા બાંધ્યા વગર તને આજ પરણાવી તને કાલ પરણાવી એમ કહીને નચાવ્યા કરે છે, એના કરતા તો ઘૂઘરા બાંધવા સારા.
શામળા સાંભળો તો ખરા, હવે તને જન્મ લેવા માટે જગતમાં જડી જડીને આજમાં જડી અને મને પ્રેમ કરવા માટે જગતમાં જડી જડીને તું જ જડી. મને તો લાગે છે કે તારી માં જીવતી છે ને ત્યાં લગી હું બાયડી ભેગો નહીં થઈ શકું, એના કરતા બાવો જ થઈ જાઉં. પણ શામળા, હવે મને રોકીશ ને, હવે મને રોકીશ ને તો હું આપઘાત કરીશ. તો ચાલ હું પણ તારી સાથે આપઘાત કરીશ. ના ના દીકરી, તારે શા માટે આપઘાત કરવો જોઈએ? આપઘાત કરે ને તારા દુશ્મન. હવે તમે જ મારા દુશ્મન છો, પણ જમરાજના ચોપડામાં તમારું ક્યાંય ઠામ ઠેકાણું નથી. એમ ને બોલ મારા રોયા, હું લગ્ન કરવા તૈયાર છું. તમે? હા તારા આની હારે. હા એમ તો તમે રોજ કયો છો, પણ લગ્ન ક્યાં કરી દો છો? મારા રોયા, હું તો તમારા પ્રીતના પારખા કરતી હતી. આ દ્વારકાધીશ ની સાઈ ખરી ને? હા મોટા સગા ના સગા. હા અને હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમારી બંનેની પ્રીત સાચી છે. બસ હવે તો આજે ને આજે લગન. એમ તો પછી ફરી નહીં જાવ ને? કારણ કે આ ગોરખનાથજી ફરી પાછા નહીં આવે. નહીં ફરું. હા તો પછી સીધાવો ગોરખનાથજી અને અમને આશીર્વાદ આપતા જાઓ કે અમારા બેયના ઘીરે પટારો ભરાય એટલા પુત્રો થાય. મારા ગુરુદેવ તમારી આશા પૂરી કરે. હાલા શ્રી રંજન આદેશ. જોગી મહારાજ, આપ પ્રભુ ભક્તિ ને ચાલનારા અમે પામજી, આપ પ્રકાશ અમે અંધકાર, આ સ્વયં પ્રકાશ અંધકાર ને આંગણે આવીને ઉભો મારા રૂપને માનવા ભલ ભલા માંદાતા હોય પણ ભિક્ષા પાત્ર ધર્યું નહીં, મોતને વર્યા. અને આજે આપ ભિક્ષા પાત્ર લઈને પધાર્યા. લો તમામ, હું ભિક્ષા લેવા નહીં દીક્ષા દેવા આવ્યો છું, તને મોહજાળના બંધનમાંથી મુક્ત કરવા આવ્યો છું. મને મુક્ત કરવા? તું પોતે જ અત્યારે મારા બંધનમાં છે, તું મને શું મુક્ત કરવાનો? મેં આ બંધન સ્વેચ્છાએ સ્વીકાર્યું છે તિલોત્તમા, બાકી હવાને કોણ બાંધી શકે છે? તું મારા બંધનમાંથી બચી શકી છે જોગી, પણ મારા મરણ તોલ વારથી આજ સુધી કોઈ પણ નથી બચ્યું. તિલોત્તમા, શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી, સ્વયં યમરાજ પણ મૃત્યુ પહેલા મારી મરજી પૂછે છે. આ શક્તિ મેં ભક્તિથી મેળવી છે, ઘોર તપસ્યા પછી મેળવી છે. તિલોત્તમા, તું પણ પ્રભુમાં મન ભરો, તારા રૂપનો ઘમંડ છોડી દે, એ પ્રભુ હંમેશા તારે પડખે ઉભો રહેશે. ભક્તિ તપસ્યા? મારા નાજુક અંગોને કરડે એવા કપડા પહેરું? આ કિંમતી અલંકારોને બદલે દેહ પર ભભૂત લગાડું, એ પણ પ્રભુ પ્રાપ્ત કરવા? મારા રૂપનું મૂળ ઓછા આંકવાની ભૂલ ના કર જોગી, આ રૂપને માનવા ભલ ભલા દેવ પણ પોતાનું દેવત્વ છોડવા તૈયાર છે. તિલોત્તમા, મોટા મોટા મહાત્માઓ પોતાનું તપ તોડવા તૈયાર છે, મારું સર્વસ્વ છોડીને મારે પ્રભુ પ્રાપ્ત નથી કરવા જોગી. જા, ચાલુ થાય. અવશ્ય જીશ, પણ તને મોહ માયાના બંધનમાંથી મુક્ત કર્યા પછી. એ પહેલા તું માયાના બંધનમાં ફસાઈ જઈશ, આ જોગ તને આકરો લાગશે. તિલોત્તમા, આ લડાઈ છે ભોગની અને જોગની, સ્ત્રીની અને શક્તિની. જોઈએ છે વિધાતાએ કોના ભાગ્યમાં વિજય લખ્યો છે. શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બારી શકતો નથી, અરે યમરાજ પણ મોત પહેલા મારી મરજી પૂછે છે. આ લડાઈ છે ભોગીની અને જોગીની, સ્ત્રીની અને શક્તિની. તિલોત્તમા, આજે તું હારી ગઈ, એક જોગીને વશ ન કરી શકી?
એને વશ કરવો સહેલું નથી, એ તપસ્વી છે. મેનકાએ વિશ્વામિત્રનો તપ ભંગ કર્યો હતો પોતાના રૂપથી. ભગવાન ભોલાનાથ પણ વશ થયા હતા ભીલડીના રૂપથી. તું પણ આ જોગીને વશ કર, તારી કામનગારી કાયાથી, તારા રૂપથી. હા, એ જ કરીશ. જેને હું યુગો યુગોથી ઝંકું છું તે આજ પુરુષ છે. જોઉં છું મારા રૂપથી કેમ બચે છે. હવે હું છું અને જોગી છે.
ક્યાં ગયા છે ગુરુદેવ? આરોપ અને રંગમાં રસ્તા કદી તમે મને છોડી તો નહીં દો ને? પેલો તમા ત્રિલોકનો નાથ પણ તારી માયા મુકાવી શકશે નહીં. તારા પ્રેમ આગળ સ્વર્ગનું સુખ પણ તુચ્છ છે. સ્વર્ગનો તમામ સુખો શક્તિ વગરતા તમારી સેવામાં હાજર કરો, પરંતુ પુરુષની જાત ઉપર પૂરો વિશ્વાસ કરનાર સ્ત્રીને આખરે પસ્તાવો જ પડે છે ને? ના દિલો, તને પસ્તાવાનો વારો નહીં આવે. હું તો તારા પ્રેમનો ભૂખ્યો છું, તારા અધરોનું મને રસપાન કરવા દે. ગુરુદેવ, આશ્ચર્ય છે, આ મહારાજ તો ભિક્ષા લીધા વગર ચાલી ગયા. હવે મને તો કોઈ ભાન ભૂલ્યો જોગી લાગે છે. સ્વામી, ક્યાં હતી અત્યાર સુધી? તું ક્યારે સમજીશ તારો વિયોગ મારાથી સહન થતો જ નથી. સ્વામી, અતિ પ્રેમ અતિ વિયોગનું કારણ બને છે. મને હવે વિયોગ શબ્દ સાંભળવો નથી. મને એમ થાય છે કે આ જે અસ્ત થયેલો સૂરજ પાછો કોઈ દિવસ ઉગે છે નહીં, અને તું હંમેશા મારી પાસે છે. પણ મારા જીવનમાં સુખનો સૂરજ ઉગવાનું છે. એટલે હું આપના સંતાનને માં બનવાની છું. શું કહે છે? મહારાજ ને પુત્ર અપસર્યો છે, બધાનો મોહ મીઠા કરો, સોના મોરો વેચો. હું સાવ બાપ લખનો છું.
સાંભળા, જરીક તો શરમ રાખ. શરમ? આ ઘોડિયા ઝુલાવતા ઝુલાવતા મારા તો કાંડામાં કરતર થાય છે. આતે કરતર તો થાય જ ને. દ્વારકા વાળો તમારો બનેવી તમારી દોરી ન ખેંચે એમાં હું શું કરું? બાકી રહી સંસાર ની વાત, તો આ બધી તો ભગવાન ની માયા છે. પણ જાતિ જિંદગી આ માયામાં સીધે મારો છો. હા, તે આટણ ઉધી આખી જિંદગી ખાવામાં જ કાઢી છે. અપવાસમાં આઠાઠ કેળા, હે ને ઉના ઉના દૂધ, અને હે ને મગફળી પાકની મોજું મણી છે. તો હવે આ સેવાના મેવાથી પેટ ભરો, તમ તમારે છોકરા ઉડાવો. મને હાય, ઓ તમે છોકરા ઉડાવો અને હું છોકરાની માં ક્યાં છે ઈ જો. કાલની વાર્તા આગળ ચલાવ, પછી પેલો રાજકુમાર એના ઘોડા ઉપર છલાંગ મારીને ચડી બેઠો અને ઘોડો ભગાવો. ખબરા 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 અને હું તમારી કઈ જ નહીં. તું મારો પ્રાણ છે, મારું સર્વસ્વ છે. મારા અલખનો જવાબ કા આપતા નથી? આપણે તો નાથ સંપ્રદાયના છીએ. દુરાચારી ગુરુના ચેલાની નાથ પંથને કોઈ જરૂર નથી. કનિષ્ઠનાથ, ગોરખનાથ, તારા ગુરુએ નાથ પંથનું નામ લજાવ્યું છે. જગતને સાચો માર્ગ બતાવવાને બદલે પોતે માર્ગ ભૂલી નરકના માર્ગે ગયા છે. નહીં, મારા ગુરુદેવ માર્ગ ભૂલે એ પડી જ નહીં. એવું જ બન્યું છે. એને વ્યભિચારને વાલો કરી ચોકને ચેતો કર્યો છે. આપણા નાથ પંથને સ્ત્રીઓના નામથી પણ અબડછેટ લાગે છે. ત્યારે મચ્છેન્દ્રનાથ સ્ત્રીયા રાણીના મોહ પાસમાં મોજ ઉડાવે છે. નહીં કનિષ્ઠનાથ, મારા ગુરુદેવ માટે આવા શબ્દો સાંભળવા એ પણ મારા માટે પાપ છે. પાપ અને પુણ્યની એટલી પરવા હો, સજા જઈને જો સ્ત્રીયા રાજ્યમાં એના રંગરાગ. કનિષ્ઠનાથ, આ વાત જો સાચી હશે તો મારા ગુરુદેવને હું છોડાવીશ. જ્યાં સુધી મારા ગુરુદેવને પાછા ન લઈ આવું ત્યાં સુધી અલખના આસન ઉપર બેસું તો મને અલખ ની આણ છે. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ચેતરે મચાંદા તમારા પ્રેમ ગુરુ તમે રે ગુરુ ને અમે
ધારી આવું ઘટ નહીં તપસીને પર ઘર પાવ મત ઘર ના દે મચંદર જોગી દિયો અરે મારા નાથજી રે યોગીરાજ મારી તમામ શક્તિઓ પણ આપને હરાવી ન શકી આપનો પરિચય મહાબલી હું મચ્છેન્દ્રનાથનો શિષ્ય ગોરખ પરંતુ પ્રભુ મારા માર્ગમાં વિઘ્ન નાખવાનું કારણ કે ત્રિયારાજનું રક્ષણ કરવાનું કામ મારું છે એની હદમાં કોઈ પણ પુરુષ પ્રવેશી શકતો નથી આપ તો મહાન શક્તિશાળી છો પરંતુ ગુરુદેવને તિલોત્તમાની માયામાંથી મુક્ત નહીં કરી શકો હજી એ પાછા વળો મહાબલી મારા ગુરુદેવને છોડાયા વગર જો પાછો જાઉં તો મારો ધર્મ લાજે ધર્મ જાળવવા જશો તો જીવ ખોશો તેલો તમારી શક્તિને ઓછી ના આંકતા ને મારી શક્તિને ઓછી ના આંકો મહાબલી આ તમારું અભિમાન બોલે છે અભિમાન નહીં પરંતુ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ અને અભિમાનમાં સરી પડતા સમય નથી લાગતો ગોરખનાથ ગુરુદેવને મુક્ત કરાવતી વેળા એ ખ્યાલ રાખજો કે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન ફેરવાઈ જાય ગમે તેમ તો એ ગુરુ એ ગુરુ છે હા માબલી એ મારા ગુરુદેવ છે અને એમના માટે જન્મો જન્મ મારે નરકમાં સબડવું પડે તો પણ મારા ગુરુદેવને મુક્ત કર્યા સિવાય હું પાછો જવાનો નથી પણ ત્રિયારાજમાં પગ મુકતા વેત જ પુરુષનું માથું ધડથી જુદું કરવાનો મહારાણી તિલોત્તમાનો હુકમ છે તમે મહારાણીના મહેલમાં પગ કઈ રીતે મૂકશો નિરંજન Thank you.
ગુરુદેવ, આ માયાવી રાણીના રૂપમાં એટલા અંજાઈ ગયા છો કે તમારા પ્રિય શિષ્યને પણ ઓળખી શકતા નથી? હા ગુરુદેવ, નિરંજન, પોતાના બાહુમાં ઝકડો. આ તારા ગુરુદેવ નથી ગોરખ, આ છે તિલ્લો તમારા પતિ મિન્નાથ ના પિતા મહારાજ મચ્છિન્દ્રનાથ. એમનો વૈરાગી આત્મા હજુ જીવે છે મૈયા. આત્મા કઠોર તપશ્ચર્યા કરી સ્વર્ગ ચાહતો હતો, એ સ્વર્ગ એમને મળ્યું છે અમારા મિલન મૈયા. એને પ્રભુ પ્રાપ્ત થયા છે પુત્ર પ્રેમમાં. રસ્તે રજળતા કૂતરાઓએ હાડ માંસ ચૂથે છે અને સંતાનોને જન્મ પણ દે છે. ગોરખ, તારી આ હિંમત કે તું ગુરુનો અપમાન કરે છે? જા, ચાલો જા અહીંથી. મૈયા, મારા ગુરુદેવને લીધા વગર તો પાછો નહીં જ ફરું. પસ્તાવાનો વારો આવશે. માં, પસ્તાવો તો સંસારીને હોય, આ ભેગ ધારીને નહીં. આવો ભેગ તો તારા ગુરુને પણ એક દિવસ ઉતારવો પડ્યો હતો. જા, પાછો વળી જા ગોરખ, નહીં તર એક દિવસ તારે પણ ઉતારવું પડશે. મૈયા, આ દેહનો ત્યાગ કરીશ, પણ વૈરાગને ભૂલી અને વાસનાને વાલી તો નહીં જ કરું. ગુરુદેવ, આપણા અલખના નાદને યાદ કરો. અહીં તો તમારો પવિત્ર દેહ અભડાય છે, આપણો આ ભેખ લજવાય છે ગુરુદેવ, આપણા પંથની હાંસી થાય છે. ચાલો ગુરુદેવ, ચાલો. આ બાવાની બનાવતી વાતમાં ના આવતા, આ તમને અહીંથી લઈ જવાની બહાને તમારું સર્વસ્વ લૂંટવા આવ્યું છે. દિલો તમારું આ વૈરાગી નથી, તમારું વેરી છે. એની જીભમાંથી ઝેર ટપકે છે, એ તમને લેવાને મને મળવા આવ્યું છે. તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઓ. જાય છે કે નહીં? ના ગુરુદેવ, તમારે અહીં જ રહેવું છે તો હું પણ અહીં જ રહીશ, તમારી સેવા ચાકરી કરીશ, તમારો પડ્યો બોલ જીવીશ. ગુરુદેવ, ગૌરખ, ના ગુરુદેવ, તમે જાકારો દેશો તો હું જીવ દઈશ, પણ તમને એકલા મૂકીને તો ક્યાંય નહીં જાઓ. ગુરુદેવ, ક્યાંય નહીં જાઓ. અરે મારો દીકરો, પિતા શું થયું? પિતાજી, હું કાદમાં પડીને ખડાઈ ગયો. અરે રે, તને વાગ્યું તો નથી ને દીકરા? કેટલો બધો ખડાઈ ગયો મારો બેટો. ગુરુદેવ, ક્યારેક એવી ઠોકર વાગે છે કે શરીર તો શું પણ આત્મા પણ ખરડાય છે. તું ચૂપ રે ગોરખ, બેસો. કોઈની જરૂર નથી આજ ત્યાં. ગોરખ આપના બાલકને નવરાવશે, એના લુગડા ધોશે, એની સેવા કરશે. ગુરુની છાયામાં રહેવું છે ને તો એને લઈ જા, એને નવરાવી ધોવરાવી સાફ કરીને લઈ આવ. જા, એને લઈ જા. ગોરખ, આદેશ. લઈ જા. ગુરુદેવ,
ગોરખ, તારા ગુરુ પુત્ર પ્રેમમાં અંધ બની અટવાયા છે. જ્યાં સુધી આ માયા નહીં મરે ત્યાં સુધી ગુરુ ભગવા ધારણ નહીં કરે. મારી નાખાને અને મુક્ત કર ગુરુને. મારી નાખાને. એ મારા દીકરાને મારી નાખો. ગુરુદેવ, મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. લુગડાની હારે મીણનાથ નહીં ધોઈ નાખ્યું, પણ એ તો મરી ગયો. તું તારો ગુરુદેવ પાછા લેવા આવ્યો હતો કે મારા પ્રાણ દે, મારો પુત્રનો પ્રાણ લેવા. ગુરુદેવ, આ મારી ગુલેરી ભાંગડીના મોહમાં ન ભરવા ગુરુદેવ. નાથપંથને કલંક ન લગાડો ગુરુદેવ. નાથપંથને કલંક ન લગાડો. પાણી પવન કામેલ બનાયા બંગલા બનાયા મેરે સમરથ દાતા જી. અમર નિશાન તમારા નાથ જી. ઓ જી રે ઝંડા ખડા ચોક મેદાન મેરે સમરથ દાતા જી. દાતા જી અમર નિશાન તમારા નાથ જી. ચંદ્ર સૂરજ દોના જોત જલત હૈ દીદી જી. ચંદ્ર સૂરજ દોના જોત જલત હૈ વો તો ચોહિદસ ભયાઉ જી. આલા મેરે સમરથ દાતા જી અમર નિશાન તમારા નાથ જી. ઓ જી રે ચંદા ખડા ચોક મેદાન મેરે સમરથ દાતા જી. દાતા જી અમર નિશાન તમારા નાથ જી. ને પિંગલા સુષમણ નારી દીદી. પિંગલા ને પિંગલા સુષમણ નારી વો તો ત્રિગુટી મેલ બતલાયા મેરે સમરથ દાતા જી. અમર નિશાન તમારા નાથ જી. કો જી રે ચંદા ખડા ચોક મેદાન મેરે સમરથ દાતા જી. દાતા જી અમર નિશાન તમારા નાથ જી. પ્રતાપ જતી ગોરખ બોલા દીદી. ગુરુ પ્રતાપ જતી ગોરખ બોલા
वो तो जवदूत जोग कमाया मेरे समर्थ दाता जी, अमर निशान तुम्हारा नाथ जी। ए हो धीरे झंडा कड़ा चौक मैदान मेरे समर्थ दाता जी, दाता जी अमर निशान तुम्हारा नाथ जी। अलख निरंजन अलख निरंजन अलख निरंजन અલખના આદેશનું પાલન કરવા મૈયા? સૌ સૌ રાત્રિઓના સંગ પલવારમાં ભૂલી ગયા, સ્વર્ગની સીમા સુધી પહોંચાડી મને ભૂલી ગયા, ના અલખના આરાધ કરવો હોય તો આ મહેલ તોડાવે, અહીં મંદિર બંધાવું, જ્યાં કશે જામાની ચોલી સીવડાવું, સોનાનો ચીપિયો દઉં, ચાંદીને ચાકડે દઉં, હીરા મોતીના માજર દઉં। નહીં મૈયા, ઐશ્વર્યથી આરામ મળે છે, અભિમાન જાગે છે, પણ ઈશ્વર નથી મળતો। આવતી જાઉં હતો તો મને માતાના બંધનમાં બંધાવી શા માટે, મારા હૈયામાં માની મમતા જગાડી શા માટે, મને પુત્ર દીધો શા માટે, તમારા શિષ્ય મારા પુત્રના પ્રાણ લીધા શા માટે? મને નોંધણી કરીને જતા પહેલા અરવિંદ અંજલિ ચાચી બેઠો કરનાર જોગી, હું કોણું પાત્ર છું? મારા દીકરાને બેઠો કરતા જાઓ, બેઠો કરતા જાઓ। મૈયા, તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે। નિરંજન, ગુરુદેવ, ભોગ વિલાસની તમારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, મારા ગુરુભાઈને હું જીવતદાન આપીશ। નિરંજન, દાન દેવાની તમારામાં તાકાત ન હતી, તમારા પુત્રના પ્રાણ લીધા શા માટે? મૈયા, ત્રીજી વાર અલખનો આરાધ કરું છું, જો મીણનાથ બેઠા નહીં થાય તો મારા ગુરુદેવને તમને સોંપી અને મારો પ્રાણ દઈશ। ગોરખનાથ, જ્યાં સુધી ગુરુને છોડાવવાનો તમારા મનમાં ગર્વ છે ત્યાં સુધી તમે મીણનાથને જીવતદાન નહીં આપી શકો, ગમે તેમ હોય પણ ગુરુ એ ગુરુ છે, એના આદેશ ને આશીષ વિના તમારી સાધના અધૂરી છે। સાચી વાત છે પવન પુત્ર। જય શ્રી રામ। ક્ષમા કરો ગુરુદેવ, આદેશ નો ચીલનારો હું, ભાન ભૂલીને આપને આદેશ આપી ચુક્યો, એ આદેશ ને આપે ચીલ્યો એ જાણી મને ગર્વ થયો। ગુરુદેવ ક્ષમા કરો, આદેશ આપો ગુરુદેવ। કલ્યાણ ગોરખ, મીનાથ ને પુનઃજીવિત કર। આદેશ ગુરુદેવ।
નિરંજન. બેટા, માં, બેટા, પરદી. મૈયા, આજે તું શ્રાપમાંથી મુક્ત થઈ. મીન નાથ પણ નવનાથમાં એક નાથ કહેવાશે. સંસારમાં એની પૂજા થશે. આ લાખ નિરંજન આદેશ. મારી સાથે છો, પછી આ કોણ? ગોરખ, ગુરુદેવ, આપના બબેરો મને તો આમાં કઈ સમજાતું જ નથી. ગોરખ, આ જ છે મચ્છેન્દ્રનાથની માયા. આલા નિરંજન આદેશ.